દેશમાં કેટલાક વર્ષોથી કૃષિ આધારિત સમસ્યાઓને લઈને ખેડૂતો મોટી સંખ્યામાં વિરોધ કરી રહ્યા છે, ત્યારે ટેકાના ભાવ પણ નહીં મળી રહેતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેતીમાં ખર્ચેલા રૂપિયાના 18 રૂપિયા પણ ખેડૂતોને નહીં મળતા ખેડૂત પાયમાલીના ખાઈમાં ધકેલાયો જોવા મળે છે. જગતનો તાત એવા ખેડૂત હાલ પોતે ભૂખ્યો રહીને દેશના લોકોને ભૂખ્યા ન રહે તે માટે રાત દિન તણતોડ મહેનત કરીને અલગ અલગ સિઝનમાં વિવિધ પાકો પૈકી લીલા શાકભાજીની ખેતીનો રોકડિયો પાક કરતા હોય છે. મહા મહેનતના અંતે પોષણક્ષમ ભાવો પણ તેમને મળતા ન હોય છે. જોકે સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો આ વર્ષે શાકભાજીની ખેતી કરીને માથે હાથ મૂકી રડવાનો વારો આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. જેમાં ખાસ કરીને ગુવાર, રીંગણા અને ટીંડોળાની ખેતી કરનાર ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વડદલા અને તાતીજોગડા ગામે રહેતા ખેડૂતોએ પોતાના ખેતરોમાં અલગ અલગ શાકભાજીની ખેતી કરી છે, ત્યારે વડદલા ગામે ખાતે વીરેનભાઈ ઈશ્વરભાઈ પટેલ નામના ખેડૂતોએ પોતાના 6 વીઘાના ખેતરમાંથી ટીંડોળાની ખેતી કરી હતી, જેમાં 2 મહિનાની મહેનત અને 80,000 રૂપિયા જેટલાનો ખર્ચ કરી પોતાના બાળકો જેટલો ખ્યાલ રાખી ટીંડોળાના વેલા મોટા કર્યા અને મજૂરો પાસે 150 રૂપિયાના ભાવે ટીંડોળા તેડવે છે, જે કુલ મળીને તેઓને 800 થી 1,000 રૂપિયા મળે તો ખેડૂતને પોષણક્ષમ ભાવ મળ્યો કહેવાય. જ્યારે તેઓને સુરત એપીએમસી માર્કેટમાં વેચતા 1 મણના માત્ર 300 થી 400 રૂપિયા જેટલી કિંમત મળશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. અને આ ભાવ જાણીને ખેડૂતોને રોવાનો વારો આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગિમ્બલ બિમ્બલ રહેવાને ચાલ તું બીજા લે, હું અહીંયા નજીકથી મારું છું. અંદર માઠું આવે ભાઈ, ઉભો રાખો છે ને, કઈ તું ઉભો રે, ઉભો રે. Yeah.
ખોલે બસ એની કેવો થઈ ગયો. ચાલ ખલો ખલો કિડની થવાની જ તમારે.